नमस्कार दर्शक मित्रों, गुजराती भाषानी नंबर वन चेनल डीडी गिरनारना कृषि दर्शन फोनिंग लाइवमां हूँ कृपा त्रेदी आप सौनु हार्दिक स्वागत करु छु। दर्शक मित्रों, आजनो युग ए टेक्नोलॉजीनो युग छे। लगभग दरेक क्षेत्र में टेक्नोलॉजीए पोतानुं वर्चस्व जमायुं छे, त्यारे तेमांथी आपणुं कृषि क्षेत्र पण बाकात नथी। आपणा कृषि अने बागायत क्षेत्र में आईसीटी एटले के इन्फॉर्मेशन एंड कम्युनिकेशन टेक्नोलॉजी माध्यम थी घणा बधा सुधारा प्राप्त करी शकाय छे। तेमज खेती में सुरक्षा, स्वयं संचालित साधनों थकी ओछा मानवबल की जरूरियात अने ऑनलाइन माध्यम थी पाक उत्पादन सारा भाव मेळवामां आ आईसीटी खरेखर खूब ज उपयोगी छे। तो आज कार्यक्रम में आपणे वात करीशुं बागायत खेती में सफलता प्राप्त करवा माटे आईसीटी की उपयोगिता विषे। आ विषय पर आपना तरफ थी प्रश्न आवकार्य छे, तो उठाओ फोन अने लगाओ नंबर। अमारा फोन नंबर छे 079-2685-3814 अने 079-2685-3800। आप ज्यारे पण अमने फोन पर प्रश्न पूछो त्यारे आपना फोन टीवीनो अवाज धीमो राखवा विनंती छे। बागायत खेती में सफलता प्राप्त करवा माटे आईसीटी नी उपयोगिता, आ विषय पर आपने विगतवार मार्गदर्शन आपवा माटे आपना प्रश्नना उत्तर आपवा माटे विषय निष्णात तरीके आज अपनी साथ जोड़ाया छे श्री बी एल रादड़िया सर, के जो सह प्राध्यापक तरीके एनएम कॉलेज ऑफ एग्रीकल्चर नवसारी कृषि यूनिवर्सिटी खाते फरज बजावे छे। नमस्कार डॉक्टर बी एल रादड़िया सर। नमस्कार, कार्यक्रम में आपनु स्वागत छे। बागायत खेती में सफलता प्राप्त करवा माटे आईसीटी नी उपयोगिता, तो आईसीटी नु फूल फॉर्म अमे सौ जाणीए छीए के इन्फॉर्मेशन एंड कम्युनिकेशन टेक्नोलॉजी, पण आखी वस्तु शुं छे અને આ તકનીક એટલે કે ટેકનોલોજી માટે ખેડૂતોએ શું કોઈ ખાસ પ્રકારના સાધનો વસાવવાની જરૂર છે ખરી? જી, આઈસીટી જેમ આપણે કહ્યું એ રીતે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી છે। સૌથી પહેલા જ્યારે કોમ્યુનિકેશનનો એક યુગ હતો, કોમ્યુનિકેશનના માનવીએ એકબીજા સાથે કનેક્ટ થવા માટે ફોનથી શરૂઆત કરી અને પછી કમ્પ્યુટર ટેકનોલોજીનો સમય આવ્યો અને ધીરે ધીરે એવું થયું કે કમ્પ્યુટર ટેકનોલોજી ઇન્ટરનેટની શોધ થઈ। હવે એ ઇન્ટરનેટની શોધ એ કમ્યુનિકેશન ટેકનોલોજી હતી અને એ કમ્યુનિકેશન ટેકનોલોજી કમ્પ્યુટર ટેકનોલોજી સાથે મળી, એટલે કે આખી રીતે જોઈએ તો કમ્પ્યુટર અને ઇન્ટરનેટ બંને ભેગું થાય તો આવી જે ટેકનોલોજી છે ને આપણે ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી કહેતા હોય છે। હવે બીજું આપણે જે કહ્યું કે શું આના માટે કોઈ અલગ સાધનો, તો ના, કોઈ અલગ સાધનોની જરૂર નથી। હવે જેમ સમય જતો જાય, વર્ષો પહેલા આપણે એવું હતું કે કમ્પ્યુટરની અંદર ઇન્ટરનેટ આપણે કનેક્ટ કરતા હતા, પરંતુ હવે આપણે જોઈએ તો જે પણ સાધન છે એ સ્માર્ટ સાધન તરીકે મળે છે। જાણે કે સ્માર્ટ ટીવી છે, સ્માર્ટ ફ્રીજ છે, સ્માર્ટ વોશિંગ મશીન આવે છે, એવી રીતના ઘણા સ્માર્ટ ગેજેટ આવે છે। અરે, આપણો સ્માર્ટફોન જ જોઈ લો, જે સ્માર્ટફોન છે એ ફોનની અંદર આપણે માત્ર કમ્યુનિકેશન નહીં પણ ઇન્ટરનેટ થ્રુ કોઈ પણ આપણે માહિતી જોતી હોય તો આંગળીના ટેરવે મળે છે। એટલે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીને સમજવી હોય તો કમ્પ્યુટર ટેકનોલોજી અને કમ્યુનિકેશન ટેકનોલોજી બંને ભેગી થાય એટલે આઈસીટી બને છે, અને આ માટે કોઈ સ્પેશિયલ સાધનોની જરૂરિયાત નથી રહેતી। જી સર, ખૂબ જ સરસ વાત કરી। હવે રાદડિયા સર, આજકાલ ખેતી અને એમાં પણ આપણા જે ખાસ બાગાયત પાકમાં એક સળગતો પ્રશ્ન છે કે પ્રાણીઓ દ્વારા થતું નુકસાન, તો આજે પ્રાણીઓ દ્વારા પશુઓ દ્વારા નુકસાન થાય છે તેને અટકાવવા માટે આપણું આ આઈસીટી છે એ કેવી રીતે ઉપયોગી બની શકે છે? જી, બાગાયત ખેતીની અંદર આજે મોટો સળગતો પ્રશ્ન, બાગાયત જ અને કૃષિમાં પણ આજે પ્રાણીઓ નુકસાન કરે છે। પ્રાણીઓમાં પણ ભૂંડ છે, હરણ હોય છે, પછી રોજ છે, આ બધા જે પ્રાણીઓ છે એ માત્ર પોતાના ખોરાકની તપાસ માટે નીકળે અને જે ખાય છે ખાય કરતા પણ વધારે પ્રકારનું નુકસાન કરે છે, અને આ એક બહુ સળગતો પ્રશ્ન છે। હવે આપ જોઈ શકો છો કે ગામડામાં અત્યારે લોકો એની પોતાની રીતે એક ટેકનોલોજી એવી યુઝ કરે છે કે જે ફેન્સિંગ હોય છે એ ફેન્સિંગને, તાર ફેન્સિંગને ડાયરેક્ટ ઇલેક્ટ્રિસિટીનો કરંટ જોડી દે છે। હવે ડાયરેક્ટ ઇલેક્ટ્રિસિટીનો કરંટ જોડવાથી શું થાય છે કે પ્રાણીઓ જ્યારે એ ફેન્સિંગને અડશે એટલે તરત જ એમને થોડો કરંટ અથવા જેને આપણે કહીએ કે ઇલેક્ટ્રિક શોક લાગશે અને જેને કારણે પ્રાણી એ વિસ્તારથી ભાગી જશે। પણ આની અંદર શું થાય છે કે જો માત્ર ખાલી આપણે ઇલેક્ટ્રિક લાઇનને જોડી દઈએ તાર સાથે, તો આમાં માનવને પણ નુકસાન થવાનો ભય રહે છે। અને જેમ પાલતુ પ્રાણી હોય છે, તો પાલતુ પ્રાણી જે ખુદ ખેડૂતના છે અથવા બાજુવાળાના કોઈ ખેડૂતના છે, તો આવા પાલતુ પક્ષીઓને પણ નુકસાન થાય છે। જો એને બદલે આપણે આ ઇલેક્ટ્રિસિટી જે કનેક્શન કરીએ ફેન્સિંગ સાથે, અને એની અંદર આઈસીટીના બે કમ્પોનન્ટ આવે છે,
આઈસીટી ની અંદર એક ઇમેજ પ્રોસેસિંગ ટેકનોલોજી છે. એ ઇમેજ પ્રોસેસિંગ ટેકનોલોજી કોઈ પણ ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટને આઈડેન્ટિફાય કરી શકે છે, અને એની અંદર એક બીજી ટેકનોલોજી આવે છે ન્યુરલ નેટવર્ક. હવે આ ન્યુરલ નેટવર્ક અને ઇમેજ પ્રોસેસિંગ બંને ટેકનોલોજીના કારણે જો એક આઈસીટી ગેજેટ્સ એની સાથે જોડવામાં આવે તો જ્યારે નુકસાન કરતા પ્રાણી ખેતરમાં દાખલ થવાની કોશિશ કરશે એવા સમયે જ ઇલેક્ટ્રિક શોક લાગશે, અને એવા સમયે જ ઇલેક્ટ્રિક શોક એક્ટિવ થશે, જેને કારણે શું થાય કે બીજા નુકસાનને ટાળી શકાય. અત્યારે આપણી સાથે એક દર્શક મિત્ર ધીરજભાઈ રબારી દેડ પાટણથી ફોનલાઈન પર જોડાયા છે. હેલો, નમસ્કાર કૃપાભાઈ. જી નમસ્કાર ધીરજભાઈ. હેલો, હા જી નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો ધીરજભાઈ. નમસ્કાર કૃપાભાઈ, ના મહેમાન ને રામ રામ. જી મારો પ્રશ્ન એ છે કે માલનો બાગાયત ખેતી ઉત્તર ગુજરાતમાં થવી હોય એના માટે સિંચાઈની ટેકનોલોજીમાં કઈ પદ્ધતિ અનુકૂળ રહે? ઉત્તર ગુજરાતમાં બાગાયત ખેતી કરવી હોય તો સિંચાઈ અંગેની કઈ ટેકનોલોજી છે તે ઉત્તમ રહેશે, એવો એમનો પ્રશ્ન હતો દેર પાટણથી ધીરજભાઈ રબારીનો. હા, હવે બાગાયત ખેતીની અંદર આપણે સિંચાઈ માટે ખાસ કરીને એમ તો ડ્રીપ એરિગેશન સિસ્ટમ ઓલરેડી છે જ. ડ્રીપ એરિગેશન સિસ્ટમથી શું થાય છે કે ભાઈ પાણીનો એક નિયત પ્રમાણમાં ઉપયોગ થાય છે. પિયતમાં આપણે જોઈએ છીએ, પિયતમાં ખેડૂત મિત્રો જ્યારે પિયત ઇરિગેશન સિસ્ટમ એટલે કે જે ડ્રીપ એરિગેશન કે આપણે ફાઉન્ટેન જે એરિગેશન સિસ્ટમ આવે એ ન યુઝ કરે તો વધુ પ્રકારનું પાણી વપરાય છે. વધુ પાણી વપરાવાથી ખેતીને ફાયદો નથી થતો, ઉલટાનું નુકસાન થતું હોય છે. હવે આની અંદર આઈસીટી કેવી રીતના મદદરૂપ થાય તો અહીંયા પણ આઈસીટીના કમ્પોનન્ટ આવે છે. આપણે ઇન્ડિયામાં તો હજી શરૂઆત નથી થઈ, આપણે ઇન્ડિયામાં ડ્રીપ ઇરિગેશન સિસ્ટમની શરૂઆત થઈ, પણ એ જ રીતે આવે છે ઓટોમેટિક ઇરિગેશન સિસ્ટમ. ઇઝરાયલની અંદર ઓટોમેટિક ઇરિગેશન સિસ્ટમ કઈ રીતે કામ કરે છે કે જેવો તમારો પાક હોય એ મુજબ એની અંદર એક પ્રોગ્રામ સેટ થયેલો હોય. હવે ધારો કે કેળની ખેતી છે તો કેળની ખેતીને કેટલા નિયત સમયે પાકને ઇરિગેશન જોઈએ છે એ વૈજ્ઞાનિક ઢબે યુનિવર્સિટી દ્વારા અલગ અલગ ભલામણ થતી હોય છે. તો આ ભલામણ ખેડૂત યાદ રાખે અને એ મુજબ ડ્રીપને ઓપરેટ કરે તો બરાબર છે, ન કરવું હોય તો આઈસીટીનો કમ્પોનન્ટ છે એ પાકને સ્પેસિફિક જેટલી ઇરિગેશનની જરૂરિયાત હશે એ જ રીતે પાણીની સપ્લાય કરશે. તો ઓટોમેટિક ઇરિગેશન સિસ્ટમ છે એ આમાં મદદરૂપ થઈ શકે. હું હજી કહું છું કે ગુજરાત એટલે કે ખાસ કરીને ભારતમાં આપણે આ સિસ્ટમ શરૂ થઈ રહી છે, ઇઝરાયલમાં મોટા પ્રમાણમાં વપરાય છે, પણ ભવિષ્ય એવું છે કે ભવિષ્યની અંદર આ આઈસીટીના બધા જ કમ્પોનન્ટ ધીરે ધીરે આપણી પાસે આવી જવાના છે. જી સર, અત્યારે ભાવનગરથી દેવરાજભાઈ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. જી દેવરાજભાઈ નમસ્કાર. નમસ્કાર, હું ભાવનગરથી દેવરાજભાઈ બોલું છું. હા જી. હેલો. હા જી, આપ ટીવી નો અવાજ ધીમો કરીને ડાયરેક્ટ ફોન લાઈન પર પ્રશ્ન પૂછો દેવરાજભાઈ. આપણે આંબાના કલમમાં આઈસીટીસી નો મહત્વ શું છે તે જણાવો ને. ચોક્કસથી, આંબાના કલમમાં આઈસીટી નું શું મહત્વ છે એવો એમનો પ્રશ્ન છે દેવરાજભાઈ નો ભાવનગરથી. કલમમાં તો કલમની અંદર કોઈ રીતે આઈસીટી ઉપયોગી નથી બનતું, કારણ કે કલમ તો ખુદ એક માવજતથી તૈયાર કરવાની હોય છે. હા, પણ જો કોઈ ખેડૂત એવા છે કે જે કલમ ઉપર ખેતી કરે છે એટલે કે જે કલમનું વહેંચાણ કરે છે તો પ્રોટેક્ટેડ કલ્ટિવેશન જે છે, પ્રોટેક્ટેડ કલ્ટિવેશન કે જ્યાં જ્યારે કલમનો ઉછેર થતો હોય તો એને જે નિયત મુજબ નિયત તાપમાન મળી રહે, નિયત ભેજનું પ્રમાણ મળી રહે, એટલે જે ગ્રીન હાઉસ છે કે નેટ હાઉસ છે કે પોલી હાઉસ છે, તો આવા જે નેટ હાઉસ, ગ્રીન હાઉસ ને પોલી હાઉસમાં જો કલમનો ઉછેર કરવામાં આવે તો ત્યાં આઈસીટી કેવી રીતના ઉપયોગી થાય. તો આઈસીટી જેમ હમણાં આપણે ઓટો ઇરિગેશન સિસ્ટમની વાત કરી એ જ રીતે પ્રોટેક્ટેડ કલ્ટિવેશનની અંદર બધા જ કમ્પોનન્ટ, એના ઇરિગેશન છે, એનો ઇન્સેક્ટ કંટ્રોલ છે, અને બીજા બધા ધારો કે આ ભેજનું પ્રમાણ થોડું વધે અથવા ઘટે તો એના માટે એના જે ફાઉન્ટેન હોય છે ઓટોમેટિક સ્ટાર્ટ કરવા, તો આ બધી જ પ્રકારની પ્રક્રિયા હવે કલમ પણ કયા પ્રકારની છે એ મુજબ એનો પ્રોગ્રામ સેટ કરી શકાય. મારે 3 વીઘાની લીંબોડી નો બગીચો બનાવવો છે.
હા, કાથરોડા થી બોલો, જુનાગઢ તાલુકા નો. હાજી. હા, મારે 3 વીઘા નો લીંબડી નો બગીચો બનાવો, તો સરકાર તરફ થી હું એને માટે અમારે કરવું પડે? જી જરૂર. હવે મને કોઈ પાક સ્પેસિફિક ખ્યાલ નથી, પણ આપને જો સરકાર તરફથી જે પણ સહાયની જરૂરિયાત હોય તો આપણે શું હોય છે કે શરૂઆતમાં પહેલા બાગાયતની ઓફિસ જતા અથવા ખેતીવાડી અધિકારીની ઓફિસે જતા. પણ હવે હું આપને એક સલાહ આપું છું, આઈસીટીની અંદર એક આઈ કિસાન પોર્ટલ એ ગુજરાત સરકારનું એક સાહસ છે. તમે આઈ કિસાન પોર્ટલ જો ધારો તો કમ્પ્યુટર ઉપરથી પણ આઈ કિસાન પોર્ટલ ઉપર જઈ શકો અથવા મોબાઈલ ઉપરથી પણ આઈ કિસાન પોર્ટલ ઉપર જઈ શકશો. જ્યારે તમે આઈ કિસાન પોર્ટલ ઉપર જશો તો ત્યાં સરકારશ્રી તરફથી ખેતી વિષય જે પણ યોજનાઓ છે એ યોજનાઓનું ડિટેલ માર્ગદર્શન આપેલું છે. એમાં પણ સેક્શન પાડેલા છે, એગ્રીકલ્ચર તમારે લીંબુડી ઉપર કરવું છે તો લીંબુડી ઉપર બાગાયતમાં કેટલી આપને સબસિડી મળી શકે, સાધન સામગ્રી માટે શું સહાય મળી શકે, આ બધા જ વિકલ્પો હોય છે અને બધી યોજનાઓની માહિતી માર્ગદર્શન આપને આઈ કિસાન પોર્ટલ તરફથી મળી રહેશે. તો હું આપને વિનંતી કરું છું, આપ કાં તો આપ કમ્પ્યુટર થ્રુ આઈ કિસાન પોર્ટલને ઓપન કરો અથવા મોબાઈલમાંથી પણ આપ આઈ કિસાન પોર્ટલ ઓપન કરી શકો અને સરકારની બધી યોજનાઓ વિશેની માહિતી મેળવી શકો. જી રાદડિયા સર, ખેડૂત મિત્રો દ્વારા ઘણી બધી વખત પાકની તો જે હંમેશા જરૂરી કાળજી લેવામાં આવતી જ હોય છે, પરંતુ હવામાન છે આપણા હાથની વાત નથી હોતી, ને હવામાનમાં ફેરફારને કારણે માવજતના માર્ગદર્શન માટે જો વાત કરીએ તો આ આઈસીટીનું માધ્યમ આપણને કેવી રીતે ઉપયોગી બને એ વિશે થોડી સમજ આપો. હા, હવે હવામાનમાં એવું છે કે સૌથી પહેલા જ્યારે આપણે હવામાન જે નિરીક્ષક કચેરી આવતી અને ત્યાં એ લોકો હવામાનને માપવા માટે બધા જે સાધનો હતા એ એનાલોગ સાધન આવતા. જી. હવે ત્યાં મેટ્રિયોલોજી વિભાગ, તમે કોઈ પણ યુનિવર્સિટી હોય છે બહાર પણ મેટ્રિયોલોજી વિભાગની મુલાકાત લેતા હોય છે, ત્યાં બધા હવામાનના જે માપદંડો છે બધા માપદંડોને ચકાસવા માટે હવે ડિજિટલ બધા ગેજેટ્સ આવી ગયા છે. જે રીતે મેં કહ્યું સ્માર્ટ ને એ રીતે, તો પહેલા તો એનું આધુનિકરણ થઈ ચૂક્યું છે, ત્યાં તો ઓટોમેટિક આઈસીટી છે જ. પ્લસ જ્યારે પણ પાકના રિલેટેડ કોઈ હવામાનની પ્રતિકૂળતા જોવા મળે, એટલે કે હવામાનને કારણે પાકને નુકસાન થવાની ભીતિ છે, તો આવા સમયે પાકનું શું કરવું એના માટે એગ્રો એડવાઇઝરી જાહેર કરવામાં આવતી હોય છે. નવસારી કૃષિ યુનિવર્સિટી છે, એવી રીતના આણંદ કૃષિ યુનિવર્સિટી છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર યુનિવર્સિટી, દાંતીવાડા, તો ચારે ચાર યુનિવર્સિટીમાં મટ્રિયોલોજી ડિપાર્ટમેન્ટ એક્ટિવેટેડ છે. ઇવન રાજ્ય સરકાર અને ભારત સરકારના મટ્રિયોલોજી ડિપાર્ટમેન્ટ પણ એક્ટિવેટ છે. અને એ લોકો જ્યારે હવામાનની પ્રતિકૂળતા જોવા મળે ત્યારે પાક સ્પેસિફિક એગ્રો એડવાઇઝરી આપતા હોય છે. એ એડવાઇઝરી કઈ રીતે હોય છે તો એની અંદર ધારો કે ભાઈ આવતા અઠવાડિયામાં વરસાદનું અતિ પ્રમાણ જોવા મળશે, તો ખ્યાલ છે કે ભાઈ આ સ્ટેજે માનો કે આપણે ડાંગરની વાત કરીએ તો ડાંગર ત્રીજા અઠવાડિયે કે ચોથા અઠવાડિયે દાખલ થતું હોય અને એ સમયમાં હવામાનની પ્રતિકૂળતા આવે, તો વૈજ્ઞાનિકોએ આપેલી ભલામણ છે, આ ભલામણ એડવાઇઝરી સ્વરૂપે સાંકળી અને એ લોકો પોતાની વેબસાઇટ ઉપર મૂકતા હોય છે. તો ખેડૂતો આવી એગ્રો એડવાઇઝરીનો જો અધ્યયન કરે તો એમના પ્રશ્નોનું બહુ સચોટ નિરાકરણ મળી શકે, લાવી શકાય. અત્યારે રાજકોટથી રામજીભાઈ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જી રામજીભાઈ નમસ્કાર. મેડમ. જી નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો રામજીભાઈ. હા મેડમ, હું છે ને પરવળની ખેતી કરું છું. જી. હા, તો હવે મારે આજે આઈસીટી નું બાગાયતી પાકોમાં આઈસીટી નું જે આપણે કરીએ ભાઈ એની એપ્લિકેશન કઈ રીતે કરવી અથવા તો એનું જે જોવું હોય નિદર્શન, તો એ કઈ જોવા મળે કે આપણે યુનિવર્સિટીમાં? રાદડિયા સર. હાજી, હું એમના પ્રશ્નનો જવાબ આપું. એમાં રામજીભાઈ પ્રશ્ન તમે જે એ રીતે હું સમજી રહ્યો છું, તમે આઈસીટીને કોઈ એક સાધન તરીકે જોઈ રહ્યા છે. આઈસીટી એક સાધન નથી, એક ટેકનોલોજી છે. એ દરેક પાયાના ક્ષેત્રમાં, હવે આપણે ધારો કે પરવળની આપણે વાત કરી, હવે પરવળની ખેતીની અંદર આપને બિયારણ છે, પછી એની અંદર સિંચાઈ છે, એની અંદર ન્યુટ્રિયન્ટ કેવી રીતના નાખવા, ખાતર વ્યવસ્થાપન છે, રોગ જીવાતનું વ્યવસ્થાપન છે, આવા આપણને પ્રશ્નો થતા હોય કે ભાઈ મારે પરવળની ખેતી વખતે મારા જે પાકના પ્રશ્નો છે એનું નિરાકરણ ક્યાંથી લાવું, તો ઘણી વાર આપ શું કરતા હોય, ફોનથી કરતા હોય. હવે નવસારી કૃષિ યુનિવર્સિટી છે અને એ રીતે આણંદ કૃષિ યુનિવર્સિટી છે અને બીજી રાજ્યની કૃષિ યુનિવર્સિટી છે અને ગુજરાત રાજ્ય સરકારની અલગ અલગ મોબાઈલ એપ્સ છે. આપ
આઈ ખેડૂત પોર્ટલ ઉપર જશો તો ત્યાં આ બધી મોબાઈલ એપ્સ આપેલી છે. હવે એમાં તમે શાકભાજીમાં જશો અને પરવળમાં જશો તો પરવળની દરેક નાનીથી લઈને મોટી માહિતી એ આપને ત્યાં એક એપ્સ સ્વરૂપે મળી જાય. આ મેં વાત કરી માહિતી સ્વરૂપે. હવે એ જ રીતે રામજીભાઈ તમને સમજો કે માનો કે પરવળની ખેતી કરવી તો એનો ભાવ ક્યારે મળે, ચોક્કસ વધુ પડતો ભાવ ક્યારે મળે, એટલે કે ખેતીનું ઉત્પાદન આપણું એવા સમયે આવે કે જયારે ભાવનો વધારે માત્ર હોય, તો એવા સમયે સરકારનું એક પોર્ટલ છે એગમાર્કનેટ. તો એગમાર્કનેટ પોર્ટલ એવું છે કે જ્યાં આપને વર્ષોથી પરવળના ડેઇલી ભાવ શું છે એ આપ ચાર્ટ સ્વરૂપે જોઈ શકો છો. અને એવા આપ ચાર વર્ષના કે છેલ્લા દસ વર્ષના ચાર્ટ જોશો એટલે આપને ઓટોમેટિક સમજાશે કે ભાઈ હું પરવળની ખેતી કરું પણ મારું મહત્તમ ઉત્પાદન છે આ ગાળામાં આવશે તો મને વધુ પડતો ભાવ મળશે. તો આ રીતે પણ જે ભાવ માટે મદદરૂપ થાય. આમ આઈસીટી કોઈ સાધન નથી પણ આપણે દરેક ક્ષેત્રે નાના મોટા સ્ટેજ ઉપર આઈસીટીનો આપણે લાભ લઈ શકીએ. હમણાં જ આપણે એક પ્રશ્ન લીધો, જુનાગઢથી ખેડૂત મિત્ર હતા, એમણે પૂછ્યું કે મારે બાગાયતી ખેતી લીંબુની ખેતી ચાલુ કરવી છે, મને સરકારી સહાય કેવી રીતના મળશે? તો શાકભાજીમાં પણ કોઈ સરકારી સહાય હોય છે. તો ફરીથી આપ આઈ ખેડૂત પોર્ટલ પર જશો તો શાકભાજીનું ઉત્પાદન કરવું હોય તો એવા સમયે આપને સરકારી યોજનાનો શું લાભ મળે? તો દરેક સ્ટેજે ઇન્ફોર્મેશન હોય, ભાવ હોય, કે પછી યોજના વિશે જાણવું હોય, કે બીજી ઘણી આપણે હજી ચર્ચા પણ કરશું, તો ઘણી જગ્યાએ આઈસીટી મદદરૂપ થતું હોય છે. મને લાગે છે રામજીભાઈને તેનો સવાલનો જવાબ મળ્યો હશે. જી સર, અત્યારે આપણી સાથે ભીખાભાઈ વાળા માળિયાથી જોડાયા છે, પણ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. દર્શક મિત્રો, મળીએ થોડી જ ક્ષણોમાં. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. બાગાયત ખેતીમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આઈસીટીની ઉપયોગિતા વિશે પર ડોક્ટર બીએલ રાદડિયા સર ખરેખર આપણને ખૂબ જ અગત્યની વાત કરી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ અને માળિયા હાટીનાથી ભીખાભાઈ વાળા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે, એમને સાંભળીએ. જી ભીખાભાઈ, નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર બેન. જી હવે સાહેબે ઇઝરાયલના જે વાત સાહેબે કરી, તો આપણા ગુજરાતની અંદર આ ટેકનોલોજી આપણે મેળવ્યું હોય તો કેમ મળે અને ક્યાંથી મળે અને કેટલો ખર્ચો આવે એમ. ચીરાદડિયા સર. હા, હવે ટેકનોલોજી આ કોઈ એક ટેકનોલોજી નથી, આ ઘણી બધી ટેકનોલોજી આપણે વાત કરી શકીએ. બાગાયતની અંદર જ્યારે આઈસીટીનો ઉપયોગ વાળી જે ટેકનોલોજી છે, મેં આપને એક કે બે ઉદાહરણ આપ્યા હતા. એક હતું ઓટો ઇરિગેશન સિસ્ટમ. તો ઓટો ઇરિગેશન સિસ્ટમ ઇઝરાયલમાં વપરાય છે. એ જ રીતે હું પહેલા થોડીક ટેકનોલોજી વિશે આપણે ચર્ચા કરી લઈએ અને પછી એની ઉપલબ્ધતા વિશે આપણે પછી થોડી વારમાં ચર્ચા કરી. તો એ જ રીતે બીજો એક ટેકનોલોજી એવી છે કે રોબોટિક સિસ્ટમ. કારણ કે ઇઝરાયલની અંદર બધી જ ખેતી ઓટોમેટિક થાય છે, ત્યાં કોઈ માનવ દ્વારા બાગાયતી ફળ કે શાકભાજીનું આપણે જે તોડી અને આપણે જે ભેગું કરી અને પછી વેચાણ કરી એ રીતે નથી થતું. ત્યાં શાકભાજી હોય કે ફળ હોય એનું એકત્રીકરણ જે પ્રોસેસ છે અથવા એનું ગ્રેડિંગ છે, સોર્ટિંગ છે, આમાં બધી જ જગ્યાએ રોબોટ્સ વપરાય છે. એગ્રીકલ્ચર રોબોટ્સ વપરાય છે. એ લોકો જે ખાતર આપવાનું છે તો ખાતર માટે ઓટો ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ વાપરે છે. પાણી આપવાનું છે તો પાણી માટે ઓટો ઇરિગેશન સિસ્ટમ વાપરે છે. તો આ એક ટેકનોલોજી નથી, ઘણી બધી ટેકનોલોજી હોય છે કે જે આ કૃષિ ક્ષેત્રે બાગાયતમાં વપરાતી હોય છે આઈસીટીની. હજી પણ હું કહું છું, મેં તો માત્ર સમયના અભાવને કારણે ત્રણ કે ચાર ટેકનોલોજીની ચર્ચા કરી, પણ આવી ઘણી બધી ટેકનોલોજી. હવે વાત થાય એ ટેકનોલોજીની ભારતમાં ઉપલબ્ધતા ક્યારે થશે અને થશે તો ક્યાં ભાવથી થશે અથવા. હા, તો હવે હું આપને વાત કરું, આપણે આ 2020 ની સાલમાં છીએ. હવે હું આપને એમ કહું કે 2010 અથવા 2008 ની સાલમાં હું આપને એમ કહું કે ભાઈ તમારા ખિસ્સાની અંદર એક મોબાઈલ એવો હશે કે જેના થ્રુ ઇન્ટરનેટ થ્રુ તમે વિશ્વની કોઈ પણ માહિતી મેળવી શકશો, તો તમે એક ટાઈમે આ વાતને હાસ્યાસ્પદ જ ગણો 2008 અને 2009 માં. કારણ કે ત્યારે આપણી પાસે હજી મોબાઈલ મળ્યો ત્યારે આપણે એક તો એના મોંઘા રેટ હતા અને માત્ર ફોન કનેક્ટ કરતા અને વાત કરીને મૂકી દેતા. એ ફોન ઇન્ટરનેટ થી કેપેબલ હશે, બધી જ માહિતી તમારા હાથના ટેરવે મળશે, એ 10 વર્ષ પછીની કલ્પના 10 વર્ષ પહેલા નહોતી શક્ય. એ જ રીતે આપને કહું છું
આપણે હવે એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે કે ખેતીની અંદર માનવ પરિબળ ઘટી રહ્યો છે અને માનવ પરિબળ ઘટવાને કારણે આપણને દરરોજ મુશ્કેલી પડે છે અને આ મુશ્કેલી પડતા આનું નિરાકરણ માત્ર આવા ઓટોમેટિક સાધનો આઈસીટી થી અનેબલ એવા મોટોમેટિક સાધનોથી થશે. હવે આપને હું વાત કરું, હું વેબસાઇટના નામ નહીં લઉં કારણ કે એ થોડું અહીંયા શક્ય નથી, પણ ઘણી વેબસાઇટ છે કે જ્યાંથી આપણે આ કમ્પોનન્ટ મળવા માંડે છે પણ એના ભાવ મોંઘા છે. જેમ મોબાઈલ આજે તમને કહું, જે મોબાઈલ આપણે આજે 500-600 રૂપિયાની કિંમતમાં જોઈએ છે ને, એ આજથી 10 વર્ષ પહેલા આપણને 12-14 હજારમાં મળતો. તો એ જ રીતે આ ઓટોગ્રીગેશન સિસ્ટમની આપ વાત કરો તો કદાચ શક્ય છે કે આપણે 50 લાખ કે 40 લાખમાં અત્યારે આપણે ઓફર કરે, પણ એ દિવસો દૂર નથી કે જયારે 10 વર્ષ પછી ટેકનોલોજી બહુ રેપિડ સ્વરૂપે ઇન્ડિયામાં અને ગુજરાતમાં આવશે ત્યારે આપને ઓટો ઇરિગેશન સિસ્ટમ કદાચ 3 કે 4 લાખમાં આખા 10-20 વીઘાના ખેતરમાં પણ લાગુ પાડી શકાય. રોબોટ્સની વાત કરીએ, રોબોટ્સ અત્યારે 40-45 લાખના રોબોટ્સ આપ વસાવો, ધારો કે કેળ માટેથી કેળની લૂમ તોડવા માટેનો રોબોટ્સ છે, તો એ શક્ય છે કે અત્યારે તો બહુ મોંઘો આવશે પણ જયારે એ ટેકનોલોજી રેપિડ સ્વરૂપે અને ઝાઝા પ્રમાણમાં અપનાવવામાં આવશે ત્યારે આ હંમેશા સસ્તી થશે. પણ આના કોઈ એવા માપદંડ નથી, માફ કરશો કે હું આપને એવા ચોક્કસ, અને કારણ કે પ્રશ્ન પણ તમારો એવો છે કે કોઈ એક ટેકનોલોજી વિશે આપણે ચર્ચા નથી કરી શકતા, પણ હા આવનારો દસકો આઈસીટી થી જ કામ થઈ શકશે કારણ કે માનવ પરિબળ ઘટી રહ્યો છે અને માનવ પરિબળ ઘટવા માટે એની પૂર્તતા માત્ર ને માત્ર આઈસીટીના સાધનો જ કરશે. જી સર, અત્યારે પાલનપુરથી દિનેશભાઈ પ્રજાપતિ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હાજી દિનેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. જી નમસ્કાર. અને નમસ્કાર આગળીય સાહેબને. મારો કહેવાનો પ્રશ્ન છે કે આઈસીટીમાં જમીનમાં આપણી માટીમાં જે તે સ્કેલો છે, ગુઠા છે, વીઘા છે, એકર છે, એની કોઈ પણ માહિતી જોઈતી હોય તો ક્યાંથી મળી શકે? જમીનમાં આપણી માટીની માહિતી જે છે એ આઈસીટી દ્વારા કેવી રીતે પ્રાપ્ત થાય એવો એમનો પ્રશ્ન હતો. હા, એ ગુજરાત સરકારે બહુ સારી સુવિધા ઉભી કરી છે, એની રોર ANYROR, આ એની રોર gujaratgovernment.in આવું એક પોર્ટલ બનાવેલું છે. આ એની રોર જે પોર્ટલ છે એમાં કોઈ પણ આપણે ખેડૂત મિત્રો જશે તો ત્યાંથી આપણને એનો જે સર્વે નંબર અને બધું એના ઉપરથી જયારે 7-12 ઉતારો જોઈએ કે 8 જોઈએ કે હકપત્રક જોઈએ કે જે જમીનમાં પડેલી નોંધ છે એ બધી જ માહિતી આપણને મળી શકે છે. બીજી એક ખેતીને લગતી જમીન માટે બીજી એક ટેકનિકલ બાબત છે કે જે છે સોઇલ હેલ્થ કાર્ડ. જે જમીન છે તો જમીનની અંદર શું તત્વો રહેલા છે તો એના માટે પણ સરકાર દ્વારા એક પોર્ટલ છે, એમાં આણંદ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ છે, એ.યુ.ડોટ.ઇન પર જશો અથવા ગુજરાત પોર્ટલની આપણે ચર્ચા કરી એના પર જશો તો ત્યાંથી સોઇલ હેલ્થ કાર્ડ છે. તો એ સોઇલ હેલ્થ કાર્ડ ઉપરથી આપને આપના ગ્રામ અને એ પાછું ત્યાં જમીનના જે ડિટેલ નાખશો, જે એની રોર ઉપરથી આપને જમીનની વિગત મળશે એ નાખશો તો આપના ખેતીની ન્યુટ્રિયન્ટ વેલ્યુ પણ જાણવા મળશે. અને માત્ર ન્યુટ્રિયન્ટ નહીં, સોઇલ હેલ્થ કાર્ડ એવું છે કે જેની અંદર તમે પાક સ્પેસિફિક જો કોઈ ખાતર અપનાવવા માંગતા હો તો તમારા જમીનના પોષક તત્વો શું છે એની સામે તમારે હવે શું નાખવું પડશે એની વિગત પણ આપેલી હોય છે. જી સર, દર્શક મિત્રને જોવા મળી ગઈ. હા જી, એવું વર્ષોથી આપણે જાણીએ છીએ કે ખેતી ક્ષેત્ર હોય કે બાગાયત છે, પરંતુ એમાં એક પ્રશ્ન નિયમિત હોય છે, એ છે રોગ અને જીવાતનો. અને ખાસ કરીને આપણા બાગાયત ખેતીમાં તો જીવાતનો પ્રશ્ન ઘણીવાર સતાવતો હોય છે, તો શું આઈસીટી માધ્યમ દ્વારા આ પ્રશ્નને હલ કરી શકાય ખરો? જી ચોક્કસ, એની અંદર સેન્સર ટેકનોલોજી, ખાસ કરીને રોગ જીવાત એવી વસ્તુ છે કે રોગનો પ્રશ્ન તો શક્યતા ન આઈસીટી દ્વારા સોલ્વ થઈ શકે કારણ કે રોગ એવી વસ્તુ છે જેને આપણે પ્રિડિક્ટ નથી કરી શકતા. જીવાત છે એ એવી છે કે, અને બાગાયત પાક માટે આપણે આની ચર્ચા ખાસ કરીએ કારણ કે જો કૃષિ ક્ષેત્ર હોય તો એના જે સેન્સર કે એની જે ટેકનોલોજી છે, હવે આજે હું કોઈ કપાસનો પાક લઉં છું અને જો એ સેન્સર હું ત્યાં ઇન્સ્ટોલ કરું છું તો સેન્સર કેવી વસ્તુ છે કે જે તમારા ખેતરમાં કોઈ પણ નવી જીવાત આવશે એટલે તરત જ એનું આઈડેન્ટિફિકેશન કરશે. એની અંદર 2 કે 3 કમ્પ્યુટરની ટેકનોલોજીસ હોય છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, ન્યુરલ નેટવર્ક છે, અને સેન્સર તો એ ઇક્વિપમેન્ટ હોય છે. તો આ સેન્સર શું કરે છે, તરત જ જ્યારે કોઈ ઇન્સેક્ટ તમારા ખેતરમાં દાખલ થશે એટલે એનું આઈડેન્ટિફિકેશન કરશે અને એનો કેટલો ઉપદ્રવ છે એનો પર્સન્ટેજ કરશે. અને આ જેવું આઈડેન્ટિફિકેશન થાય કે સમજો કે ભાઈ મિલીબગ છે તો મિલીબગ માટે આઈડેન્ટિફિકેશન થયું
અને પાક કોઈ છે તો એના માટે વૈજ્ઞાનિક ઢબે શું એનું નિયંત્રણ કરી શકાય એનું તરત જ તમને સેન્સર એનું માર્ગદર્શન આપશે. જે કૃષિ ક્ષેત્રે આ મુશ્કેલ છે, કારણ કે કૃષિ ક્ષેત્રે ધારો કે આપણે આ વર્ષે કપાસ વાવ્યો છે, બીજા વર્ષે આપણે મગફળી વાવી શકીએ, મગફળીને બદલે આપણે કઠોળ તરફ જઈએ. પણ બાગાયત પાક છે કે ધારો કે આંબાવાડી છે કે ચીકુવાડ્યું છે કે લીંબુડીની ખેતી છે કે પપૈયાની ખેતી છે કે બીજા શાકભાજીની ખેતી છે, તો આમાં દર વર્ષે જીવાત એક સરખી હોવાની અને એના જે સેન્સર્સ છે એ એક સરખા કામ કરવાના, એટલે કચ્છ ઘટે છે. તો બાગાયત ક્ષેત્રે આ સેન્સર, અને હજી મેં કીધું સેન્સર શરૂ થયા છે, આપણી જે ખેતી છે અને બાગાયત પાકો છે એને અનુરૂપ શરૂ થયા, પણ હજી પણ વિકસિત દેશો છે જેમ કે ડેનમાર્ક છે, ઓસ્ટ્રેલિયા છે, ઇઝરાયલ છે, આ બધા ત્યાં સેન્સર વેઝ જ કામ કરે છે. અને એ લોકો તો વિશાળ ફલક ઉપર ખેતી કરતા હોય છે, એટલે એમના તો સેન્સર ડિસ્ટન્સિવ રાખ્યા છે. ક્યારેક ક્યારેક તો જીવાતનો ઉપદ્રવ સ્ટાર્ટ થાય એ પહેલા જ એ લોકો એરિયલ સ્પ્રે કરીને આનું નિયંત્રણ કરતા હોય છે. પ્લસ જે રોગ અને જીવાતનું નિયંત્રણ કરવા માટે માનવ પરિબળ ઘટે તો એમાં ડ્રોન સિસ્ટમ કામ લાગે છે. ડ્રોન સિસ્ટમ એવી વસ્તુ છે કે જેમાં તમે ઇરિગેશનનો પ્રોગ્રામ ફિટ કરો તો ઓટોમેટિક ડ્રોન છે એ અમુક ડિસ્ટન્સે તમારા બાગાયતી ખેતીમાં ટ્રાવેલ કરશે અને જે જીવાત હશે એ સ્પેસિફિક એનો છંટકાવ કરશે, જે માનવ પરિબળની આપણી જે મુશ્કેલી છે એનું નિવારણ પણ કરી શકાય. તો આ રીતે રોગ જીવાતમાં આઈસીટી મદદરૂપ થઈ શકે. જી સર, ખેડૂત મિત્રોને એક પ્રશ્ન વારંવાર સતાવતો હોય છે કે એમનું ઉત્પાદન છે એના વેચાણ માટેનો યોગ્ય સમય કયો, તો એમના આ પ્રશ્નના ઉત્તર માટે આઈસીટી કઈ મદદરૂપ થઈ શકે કે કેમ એ વિષય પર ટૂંકમાં માહિતી આપો. જી ચોક્કસ. આપણે જે વાત કરી ભાવ, ભાવ એક હંમેશા જરૂરિયાત. હવે ઘણા પરિબળો, હવે આપણે આ વર્ષની ચર્ચા કરીએ તો આ વર્ષે કોરોનાની જે આપણે જે પેન્ડેમિક સિચ્યુએશન જોઈ તો આપણે કોઈ દિવસ પ્રિડિક્ટ પણ નહોતું કર્યું કે ભાઈ આપણે આવી પરિસ્થિતિમાંથી નીકળશું. તો ભાવ ઘણીવાર અચાનક ઘટી જાય, પણ એક જે સમજો કે આવી કોઈ પ્રતિકૂળ સંજોગો નથી, તો નિયમિત જે માંગ છે અને નિયમિત ઉત્પાદન છે એનું એક તમે ક્યાસ ખેડૂત કાઢી શકે. હવે કેવી રીતના કાઢવું, તો આપણે હમણાં થોડા ટાઈમ પહેલા ચર્ચા કરી હતી, એગમાર્કને ભારત સરકારનું પોર્ટલ છે, આ પોર્ટલ ઉપર આપ જશો તો ભારત સરકારના એગમાર્કનેટ પોર્ટલ ઉપરથી આપને વર્ષો વર્ષ સુધી કોઈ પણ પાકનું કોઈ પણ ક્ષેત્રના શું ભાવ રહેલા હતા એ ચાર્ટ જોવા મળે છે. હવે જયારે તમે 8 કે 10 વર્ષના ચાર્ટનો સ્ટડી કરશો ત્યારે ખેડૂત મિત્રોને ચોક્કસ ખ્યાલ આવી જશે. હું તમને એક વાત કરું, અમે અહીંયા એક સપોટા ઉપર એટલે કે જે ચીકુ ઉપર એક સ્ટડી કરેલો દક્ષિણ ગુજરાત માટે ખાસ, તો દક્ષિણ ગુજરાત માટે અમે નોંધ્યું કે ડિસેમ્બર મહિનો અને નવેમ્બર મહિનાની શરૂઆત એ એવો છે કે ત્યારથી ચીકુના ભાવનું ઉત્પાદન હજી શરૂ થતું હોય છે અને ભાવ ખૂબ જ પ્રકારના વિશાળ ફલક ઉપર જતો રહે. તો એવા સમયે જે ખેડૂત છે, જે ધારો કે ચીકુ કે બાગાયતની ખેતી કરે છે, તો એના એની જે પેકેજ ઓફ પ્રેક્ટાઇસિસ ને એ રીતે થોડું મોડિફાઈ કરે. જી સર. જે મહિનામાં સારું ઉત્પાદન આવે તો એને સારા એવા ભાવ મળે છે. જી, ડોક્ટર બી એલ રાધડિયા સર, આપ અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોને બાગાયત ખેતીમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આઈસીટીની શું ઉપયોગિતા છે એ વિષય પર ખરેખર ખૂબ જ સરસ વાત કરી, એ માટે આપનો ખૂબ જ આભાર. નમસ્કાર. નમસ્કાર. દર્શક મિત્રો, રાધડિયા સાહેબે આપેલી માહિતી આપને ખૂબ જ ઉપયોગી થાય એવી શુભેચ્છા સાથે રજા લઈએ એ પહેલાં આપને આગામી શુક્રવારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવનો વિષય જણાવી દઈએ. આગામી શુક્રવાર તારીખ 23/10/2020 સાંજે 5:30 આપ જે વિષય પર પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે શાકભાજી પાકોમાં વાવેતર માટેની કાળજી. દર્શક મિત્રો, તારીખ વિશે અને સમય ફરી વખત નોંધી લેજો. તારીખ 23/10/2020 સાંજે 5:30 વિષય છે શાકભાજી પાકોમાં વાવેતર માટેની કાળજી. તો અત્યારે આપની રજા લઈએ, ફરીથી મળીશું આગામી શુક્રવારે. ત્યાં સુધી નમસ્કાર.